આવે. અને પ્રવાસ એવી પણ ઘટના છે કે તમે એકલા એકલા કરો તો પણ મજા આવે, કારણ કે પ્રવાસ પોતાનામાં જ એક પરિપૂર્ણ ઘટના છે. હવે આપણે આપણી સાથે એવા કેટલાક બહેનો છે જે એકલપંડા પ્રવાસ કરવા માટે ખૂબ જાણીતા છે, તેમણે ઘણા બધા દેશ વિદેશમાં ઘણી બધી જગ્યાએ પ્રવાસ કરેલો છે. આ ફિમેલ સોલો ટ્રાવેલર્સની એક મીટ અમદાવાદમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે યોજાય છે અને આપણે અત્યારે ત્યાં છીએ. તમને પણ જો પ્રવાસનો શોખ હોય, સોલો એકલા એકલપંડે પ્રવાસ કરવાનો શોખ હોય તો તમે પણ તમારા સવાલો અમને જણાવી શકો છો, તમારા નિવેદનો જણાવી શકશો. અમે આ તમારા જે સવાલ છે એમની સાથે શેર કરશું, એમના મંતવ્યો જાણશું. તો આપણે શરૂઆત કરીએ છીએ. સૌપ્રથમ તો ભૂમિકા જણાવો કે ફિમેલ મહિલા આ એકલા પ્રવાસ કરે મજા શું છે અને એની મર્યાદા શું છે? સૌથી પહેલા તો હું એવું કહેવા માંગુ છું કે એઝ એ વિમેન મર્યાદા જેવું છે નહીં. આપણે બે પાઠ પાડી દીધા છે કે વિમેનને આટલું ધ્યાન રાખવું પડશે, મેલને એ ધ્યાન રાખવાની જરૂર નથી, એવું કશું જ નથી હોતું. જ્યારે પણ આપણે ધ્યાન લઈએ છીએ ત્યારે સેફ્ટી પર્પઝ જોવાનો હોય છે, બાકી રૂલ્સ અને જે એન્જોયમેન્ટ છે એ સેમ જ રહેશે. તમે આ વિશે શું કહેશો? અબાઉટ સેફ્ટી. હા, એટલે મહિલા એકલી પ્રવાસ કરે તો એ એકલી પ્રવાસ કરે તો એની મજા શું હોય છે અને એની લિમિટેશન શું હોય છે? મને લાગે છે મજાનો જ્યાં સુધી સવાલ આવે ત્યાં સુધી તો એવું નથી કે ફિમેલને અલગ પ્રકારની મજા આવે, મેલને અલગ પ્રકારની મજા આવે. મજા તો સોલિડ આવે જો તમને એકલા એકલા તમે વાતોડ્યા હો, તમે બીજા સાથે ભળી જતા હો, જઈને પાંચ પ્રકારની પંચાયત કરી શકતા હો, 10 વસ્તુઓ પૂછી શકતા હો તો તમને મજા જ પડે વેધર યુ આર મેલ ઓર ફિમેલ. સેફ્ટીનો સવાલ છે ત્યાં સુધી હું અહીંયા ઇન્ડિયામાં જ્યારે પ્રવાસ કરતી હોઉં છું ત્યારે આપણી ભારતીય ભાષાઓમાં ચાર પાંચ લાઈન શીખી લેવાની, એટલે સામેવાળાને એવું લાગે કે અચ્છા અમને ટપ્પી પડે છે, આ લોકલ હોઈ શકે એમ છે, એટલે તમારી સાથે વધારે કંઈ અગડમ બગડમ કરવાના માનસિક વિચારો વધારે કરે નહીં. સો દેટ સમથિંગ ધેટ આઈ ડુ વેન આઈ એમ ટ્રાવેલિંગ ઇન ઇન્ડિયા. બહાર જવાનું થાય જ્યારે વિદેશમાં ત્યારે તો ત્યાં જનરલી આવો કોઈ વિચાર હવે નથી મગજમાં આવતો, કારણ કે અત્યાર સુધી સુપર સેફ રહ્યું છે અને બધાએ ખાસ્સી એવી મદદ કરી છે. તો આઈ ડોન્ટ થિંક કે ત્યાં કોઈ સેફ્ટી પ્રિકોશન્સ લઉં છું અને મજા તો આઈ થિંક બધાને આવે, નાનું ટ્રેનિંગ બી એકલું જતું રહે તો એમને મજા. અને આપણે ત્યાં ઘણી વખત એવું હોય છે કે કોઈ યુવતી ઘરમાં એમ કે મારે એકલા પ્રવાસ કરવા જવું છે, દાર્જિલિંગ જવું છે, ઇજિપ્ત જવું છે, તો પરિવારવાળાની ભ્રુકુટી ક્યારેક તણાઈ જાય છે બરાબર. એટલે એમાં બે પ્રકારની કન્સર્ન હોય, એક તો રૂઢિચુસ્તતા પણ જવાબદાર હોય અને બીજી કે દીકરી જે છે તો એકલી ફરવા જાય તો એકલી કેમ જશે એ ચિંતા પણ હોય છે, એમાં નિસ્બતમાં હોય છે. તો આવું તમે જ્યારે પહેલી વખત સોલો ટ્રાવેલ કરવા ગયા ત્યારે તમારા પરિવારનું શું રિએક્શન? મારે પપ્પાને બહુ જ એવું લાગતું હતું, હાય હાય મારી એકલી છોકરીને કોઈ ઉપાડી જશે અને ભિન્ન ભિન્ન પ્રકારની જેટલી વસ્તુઓ રોંગ થઈ શકે એ બધી જ એમણે પોતાના પહેલા પર વિચારી લીધેલી. પણ મારા દાદા સુપર પ્રોગ્રેસિવ હતા અને દાદા એવું હતું કે કંઈ નહીં, તો તારે મજા કર, બધું સરસ જ જવાનું છે. એન્ડ હિઝ આઈડિયા એમની અને પકડે અને એમનું એવું માનવું છે કે ભાઈ છોકરીઓ ગમે તે કરી શકે, ગમે ત્યાં જઈ શકે. સો હી કન્વિન્સ એવરીબડી, મારા દાદાએ મારી ફેમિલીમાં બધાને કન્વિન્સ કર્યા કે તમે તમારે જાઓ, ફેસબુક પર વિડીયો પડાવો. હું પહેલી વખત કોઈ જ ઇન્ટરનેશનલ ટ્રીપ મેં નથી લીધેલી અને પહેલી ટ્રીપમાં સુધી યુરોપ જતી રહી. દેટ વોઝ ઓનલી બીકોઝ મારા દાદાએ કીધું કે અરે તું કરી શકીશ, એક ગારે બે કટકા, ખાલી ફોન કરતી રહેજે કે તું બરાબર છે, જે પ્રદેશમાં છે ત્યાં જે કરે છે ત્યાં. તો મારા પપ્પા તરફથી રૂઢિચુસ્ત થોડું હતું પણ દાદા તરફથી સુપર મજા કરવા. એટલે સૌથી પહેલા તમે ક્યાં ગયા? સૌથી પહેલી ઇન્ટરનેશનલ ટ્રીપ જિંદગીની એમ્સ્ટરડેમ, નેધરલેન્ડ. હા, એટલે કે આજુબાજુનો દેશ આપણે પકડ્યો નહીં, ભૂટાન, શ્રીલંકા, ત્યારે એ વર્ષે મારી સખત છટકી હતી અને મારી વાત કે કંઈક એવું કરવું છે કે આપણે બી થોડું હાલી જઈએ અને જે લોકોને એવું લાગે છે કે આ ફલાણું ટીકડું નહીં કરી શકે એ લોકો બી હમણાં આવી જાય, સીધા જતા રહો બહાર. સો આઈ થિંક દેટ યર આઈ વોઝ રીલી એંગ્રી એન્ડ આઈ રીલી વોન્ટેડ ટુ ડુ સમથિંગ કમ્પ્લીટલી ન્યૂ, જે ક્યારેય આપણે જીવનમાં તીર ના માર્યો કે આમ કંઈક કર્યું ના હોય એવું કરવું હતું. એટલે કંગના રાણાવત જેવી ફિલ્મમાં બે બિસ્તરા લઈને એકલી વિદેશ નીકળી પડે છે એમ જ તમે નીકળી ગયા. હવે આ સવાલ તમને કહીશ, પહેલાં તમારો પરિચય આપશો કે તમારે એકલા દેશમાં કે વિદેશમાં જવાનું હોય ત્યારે તમારા પરિવારવાળા તમે જ્યારે કીધું કે હું ફરવા જઈશ તો તેમનું રિએક્શન શું હતું? પહેલાં તો મારું નામ લિપિ અગ્રવાલ, અગ્રવાલ એટલે આઈ બિલોંગ ટુ અ રાજસ્થાની ફેમિલી બરાબર, અને રાજસ્થાની છોકરી હોય એટલે એ લોકો તો રસોડા માટે જ બનેલી હોય, એટલે મારા મમ્મી પપ્પાને કન્વિન્સ કરવું એ તો નાની બરાબર જ હતું. બટ હું છે ને એક આઈટી કંપનીમાં કામ કરું છું અને એક સારી પોસ્ટ પર છું, એટલે જ્યારે હું મમ્મી પપ્પાને મારે એક ટ્રાવેલિંગ ટ્રીપ પર જવું હતું તો આઈ ડિસાઇડેડ આઈ વોન્ટેડ ટુ ગો ટુ કેરલા ફર્સ્ટ બીકોઝ દેટ ઇઝ ધ ગોડ્સ ઓન કન્ટ્રી એન્ડ આઈ વોન્ટેડ ટુ એક્સપ્લોર દેટ.
સો આઈ સેડ ટુ માય મધર મમ્મી મેં એઝ અ ટીમ લીડ મુજે ના એક કોન્ફરન્સ કો અટેન્ડ કરને જાના હૈ ઓર વહાં પે કોઈ સાથ નહીં હૈ ઓર મુજે અકેલે હી જાના હૈ કંપની વાલોને સારી ટિકિટ્સ વગેરે કા સબકા અરેન્જમેન્ટ કર દિયા હૈ તું અકેલી કેસે જાયેગી નહીં નહીં તેરે કો નહીં જાને દે કંપની વાલે કો બોલ દે મેં યા તો મુજે ભેજો મત યા તો મુજે જોબ નહીં કરના હૈ તો તેરે પાસ દો ઓપ્શન હૈ મેં તુજે અકેલી નહીં જાને દુંગી મમ્મી નહીં યે જોબ મેં એક આરપી હૈ એક અચ્છા જોબ હૈ જો કી ગુજરાત મેં સિર્ફ વડોદરા મેં અહેમદાબાદ મેં ઓર કહીં પે ભી નહીં ઓર મેં જોબ કો નહીં છોડ સકતી હું તો મમ્મી ને બોલા ઠીક હૈ એસા હો તો તું ચલી જા એન્ડ દેટ વોઝ ધ ટાઈમ આઈ ટ્રાવેલ્ડ સોલો ઓર મેં અપને લિયે એક પ્રાઇવેટ વેન બુક કરકે રખી થી વેન મતલબ આઈ હેવ બુક માય ઓન કાર વેર ધ ડ્રાઈવર વોઝ વિથ મી હુ હેલ્પ મી ટુ એક્સપ્લોર ધ કેરલા સો દેટ્સ હાઉ આઈ કન્વિન્સ્ડ માય ફેમિલી અત્યારે થોડી તકનીકી ક્ષતિ અહીંયા સર્જાઈ રહી છે એટલે અમે અત્યારે થોડું મોકૂફ રાખીએ છીએ અને ફરી પાછી આ ચર્ચા જે છે એ આપણે ફેસબુક લાઈવ ઉપર શરૂ કરીએ છીએ આ ક્ષમા કરશો આપણે ફરી જોડાઈ રહ્યા છીએ